आजरोज जिला युवा विकास अधिकारी कचेरी तथा जिला रमतगमत अधिकारी कचेरी जूनागढ़ द्वारा केशोद तालुका कक्षाए 6-14 वर्ष अने 15-20 वर्षनी वयना बे विभागनी कुल 9 कृतिनी स्पर्धानुं सुंदर आयोजन कोरोनानी गाइडलाइन मुजब सरकारी आदर्श निवासी शाळाना पट्टागणमां करवामां आव्युं हतुं। आ स्पर्धामां प्राथमिक माध्यमिक उच्चतर माध्यमिक शाळाओ तेमज अन्य संस्थाना विद्यार्थीओ बहेनोए उत्साहपूर्वक भाग लीधो हतो। तमाम 9 कृतिमां प्रथम नंबर प्राप्त करेल स्पर्धकों आगामी 8 अने 9 फेब्रुआरी रोज जूनागढ़ मुकामे जिला कक्षाए भाग लेवा जशे। आ स्पर्धाना निर्णायक तरीके एवोर्ड विजेता डॉक्टर भूपेन्द्र जोशी, नगरपालिकाना सांस्कृतिक चेयरमैन अंकिताबेन गजेरा, तृप्तिबेन जोशी, श्री एम डी डाहीमा, एच एस मुछाड़ा, नयन सोलंकी, एच एन बारड, मयूर वाजा वगैरह सेवा बजावी हती। केशोद तालुकाना विजेता स्पर्धकों ने नायब नियामक श्री के एफ मकवाणा, आचार्य श्री एवी मणवर तथा मदसनीस समाज कल्याण अधिकारी ए के राठौड़े अभिनंदन पाठव्या हता। आ समग्र स्पर्धानु आयोजन अने संचालन तालुका कन्वीनर डॉक्टर हमीरसिंह वाड़ा द्वारा करवामां आव्युं हतुं। युवक सेवा अने सांस्कृतिक प्रवृत्तिओनी कचेरी गांधीनगर અને યુવા વિકાસ અધિકારીની કચેરી તથા જિલ્લા રમતગમત અધિકારીની કચેરી જૂનાગઢ આયોજિત કલા મહાકુંભ 2021-22 સ્પર્ધાનું આયોજન અત્રેની આદર્શ નિવાસી શાળા કેશોદ ખાતે કરવામાં આવ્યું। આ સ્પર્ધા તાલુકા કક્ષાની હતી। આ સ્પર્ધાની અંદર કુલ 9 કૃતિઓમાં 6-14 વર્ષ અને 15-20 વર્ષની આયુના વિદ્યાર્થી ભાઈઓ બહેનોએ જુદી જુદી સંસ્થામાંથી ભાગ લીધો। આ 9 કૃતિની અંદર જે પ્રથમ નંબરે વિજેતા થયેલા ખેલાડીઓ છે એ આગામી દિવસોની અંદર આવનાર તારીખ 8 અને 9 ફેબ્રુઆરીના રોજ જૂનાગઢ મુકામે ભાગ લેવા જશે અને કેશોદ તાલુકાનું પ્રતિનિધિત્વ કરશે। આ સ્પર્ધામાં નિર્ણાયક તરીકે ડૉક્ટર ભૂપેન્દ્ર જોશી, નગરપાલિકાના સાંસ્કૃતિક ચેરમેન અંકિતાબેન ગજેરા, તૃપ્તિબેન જોશી, એમડી દાયમા, એચએસ મુછાર, નયન સોલંકી, મયુર વાજા વગેરેએ ખૂબ સારી નિર્ણાયક તરીકે ભૂમિકા ભજવી અને આ સ્પર્ધાની અંદર તમામ વિજેતા ખેલાડીઓને અમારા નાયબ નિયામક શ્રી કે મકવાણા સાહેબ અને આચાર્ય શ્રી એવી મનોહર સાહેબે શુભેચ્છા પાઠવી અને જિલ્લા કક્ષાએ ખૂબ સારું પ્રદર્શન કરે એ અંગે સૌને માર્ગદર્શન આપ્યું। આ સ્પર્ધાની અંદર તમામ વિજેતા ખેલાડીઓને શાળા પરિવાર વતી અને જિલ્લા રમતગમત અધિકારીની કચેરી વતી ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। રાવલિયા મધુનો રિપોર્ટ, કેશોદ।